જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નિર્માતા સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એમાં પ્રકરણ નંબર 7 આઈબુકમાં શરૂ કરવાનું છે. તો બધા બાળ મિત્રો મારી સાથે આઈબુક કાઢશે. આઈબુકમાં પ્રકરણ નંબર 7 રિયાની ટ્રેન મોડી પડી. ટ્રેન મોડી પડવાના કારણો. સવારે 5 વાગે ટ્રેન કયા જંકશન પર ઊભી હતી? તો તેમાં જવાબ આવશે સી, વડોદરા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વડોદરા જંકશન પર સવારે 5 વાગે માઇકમાં શું સૂચના આપવામાં આવી હતી? તો તેમાં તમારે લખવાનું છે બાળમિત્રો કે વડોદરા જંકશન પર સવારે 5 વાગે માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ અને વાપી અને મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે એવી સૂચના આપવામાં આવી હતી. ચલો લખ્યું બાળમિત્રો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, રેલવે પ્લેટફોર્મ પર માઇકમાં અપાતી સૂચનાઓ મુસાફરોની સુવિધા માટેની હોય છે? તો હા, આ વિધાન કેવું છે બાળમિત્રો? ખરું છે. ચોથો પ્રશ્ન છે, ટ્રેન મોડી ઉપડશે એવી સૂચના માઇકમાં કેમ આપવામાં આવી હશે? તો એમાં લખો, સામાન્ય રીતે ટ્રેન તેના સમયપત્રક મુજબ ચાલતી હોય છે, પરંતુ જો કોઈ કારણસર ટ્રેન મોડી ઉપડવાની હોય તો માઇકમાં તેની જાહેરાત કરવાથી તે ટ્રેનમાં મુસાફરી કરનાર દરેકને તે અંગેની માહિતી મળે છે, જેથી મુસાફરોએ ટ્રેન ક્યારે ઉપડશે અને તેવો પ્રશ્ન કોઈને વારંવાર પૂછવો પડતો નથી. વળી આ માહિતીના આધારે મુસાફરો તેમના આગળના આયોજનને બદલી શકે છે. માટે ટ્રેન મોડી ઉપડશે એવી સૂચના શેમાં આપવામાં આવે છે બાળમિત્રો? માઇકમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક કેમ મોડી ઉપડી હશે? તો તેમાં લખવાનું છે કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડવાના કારણો આ મુજબ છે, કે રસ્તામાં આગળ કોઈ કામ ચાલતું હશે, અથવા આગળ કોઈ અકસ્માત થયો હશે, અથવા તો કોઈક વાર સિગ્નલ કોઈક કારણોસર આગળ જવાનું સિગ્નલ નહીં મળ્યું હોય. એટલે આ કારણ છે રિયાની ટ્રેન મોડી પડવાના. છઠ્ઠો પ્રશ્ન છે, ટ્રેનમાં સવારની રોજિંદી ક્રિયાઓ પૂર્ણ કરવાની સુવિધાઓ હોય છે? તો હા, એ વિધાન કેવું છે બાળમિત્રો? ખરું છે. ટ્રેનમાં બધાએ શું નાસ્તો કર્યો? તો ટ્રેનમાં બધાએ થેપલા, ખાખરા અને બિસ્કિટનો નાસ્તો કર્યો. જો લખ્યું બાળમિત્રો. ત્યાર પછી છે આઠમો પ્રશ્ન, રેલવેની લાંબી મુસાફરીમાં તમે કયો નાસ્તો લઈ જશો અને કેમ? તો રેલવેની લાંબી મુસાફરીમાં અમે ખાખરા, થેપલા, અથાણું, બિસ્કિટ, ચવાણું, સેવ મમરા જેવો જલ્દી બગડી ન જાય તેવો મનપસંદ નાસ્તો લઈ જઈશું. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, ચા નાસ્તો પતાવ્યા પછી રિયા કોની સાથે સ્ટેશન જોવા ટ્રેનમાંથી ઉતરી? તો ચા નાસ્તો પતાવ્યા પછી રિયા પપ્પા અને ભાઈ સાથે સ્ટેશન જોવા ટ્રેનમાંથી ઉતરી. સ્ટેશન પર રિયાએ કઈ કઈ સુવિધાઓ જોઈ? તો સ્ટેશન પર રિયાએ ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેના સીડીવાળા પુલ વગેરે સુવિધાઓ તેણે જોઈ.
ત્યાર પછી આપ્યું છે 11મો પ્રશ્ન, રેલવે સ્ટેશન પર મળતી સુવિધાઓના સ્થળો વિશે માહિતી જણાવો. તો એમાં છે ટિકિટ બારી, પહેલું છે. તેમાં લખવાનું છે કે અહીં મુસાફરો મુસાફરી માટેની અને તેમને લેવા કે મૂકવા આવેલા લોકો માટે પ્લેટફોર્મની ટિકિટ લઈ શકે છે. ટિકિટ બારીમાંથી શું લેવાય બાળ મિત્રો? તો ટિકિટ. ત્યાર પછી બીજું છે ઇન્ક્વાયરી ઓફિસ, એટલે કે પૂછપરછ માટેની ઓફિસ. અહીં કોઈ પણ ટ્રેન સંબંધિત પૂછપરછ કરી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કઈ ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે, કયા પ્લેટફોર્મ ઉપરથી ઉપડશે વગેરે. પછી પ્રતીક્ષા ખંડ છે. તો જો તમે તમારી ટિકિટ અગાઉથી બુકિંગ કરાવી દીધી હોય તો તમે તમારી ટ્રેન આવે ત્યાં સુધી પ્રતીક્ષા ખંડમાં તમારા સામાન સાથે બેસી શકો છો. ટિકિટ ચેકરની રૂમ, તો આ રૂમમાં ટિકિટ ચેકર બેસે છે. જ્યારે સ્ટેશન પર કોઈ ટ્રેન આવે ત્યારે ટિકિટ ચેકર આ રૂમની બહાર નીકળે છે અને સ્ટેશનની બહાર નીકળતા મુસાફરોની ટિકિટ ચકાસે છે. ત્યાર પછી છે 5મું, પાર્સલ રૂમ. બહાર ગામથી આવતા કે બહાર ગામ મોકલવાના પાર્સલ અહીં જમા કરાવવામાં આવે છે. ત્યાર પછી છે રેલવે પોલીસ ચોકી. મોટા સ્ટેશન પર રેલવે પોલીસ ચોકી પણ હોય છે જ્યાં મુસાફરો રેલવેમાં મુસાફરી દરમિયાન કે રેલવે સ્ટેશન પર કોઈ ગુના બદલ ફરિયાદ નોંધાવી શકે છે. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે, રેલવે સ્ટેશન પર શૌચાલયની સુવિધા હોતી નથી તો આ વિધાન ખોટું છે, કેમ કે સુવિધા હોય છે. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, રેલવેના ડબ્બામાં સેના વડે પાણી ભરવામાં આવે છે? તો જવાબમાં આવશે રેલવેના ડબ્બામાં પાણી ભરવા રેલવે પ્લેટફોર્મ પાસે રેલવે શું કીધું છે કે સેના વડે પાણી ભરવામાં આવે છે? તો રેલવેના ડબ્બામાં પાણી ભરવા રેલવે પ્લેટફોર્મ પાસે પાટાની બાજુમાં પાણીની લોખંડની પાઇપની લાઇન હોય છે જેમાં થોડા થોડા અંતરે પ્લાસ્ટિક અને રબરની પાઇપ જોડેલી હોય છે અને આ પ્લાસ્ટિક અને રબરની પાઇપ વડે ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ પરથી રિયાએ શું જોયું? તો બાળમિત્રો 14મા પ્રશ્નનો જવાબ એમ છે કે પુલ પરથી રિયાએ ઘણી બધી ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરાતા અને ટ્રેનની સફાઈ કરતા રેલવેના કર્મચારીઓ ઉપરાંત પાટાની સફાઈ કરતા કર્મચારીઓ પણ તેણે જોયા. ત્યાર પછી છે 15મો પ્રશ્ન, રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી કોની કોની હોય છે? તો રેલવે પ્લેટફોર્મની ચોખ્ખું રાખવાની જવાબદારી ત્યાં કામ કરતા સફાઈ કામદારો ઉપરાંત કર્મચારીઓને દરેક મુસાફરીની પણ હોય છે. અહીંયા આપણે પ્રશ્ન નંબર 15 સુધી ભણી ગયા છીએ બાળમિત્રો. હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 16થી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.